હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવા મગભાત બનાવીશું. મગભાતનું આ કોમ્બિનેશન ખૂબ જ જોરદાર લાગે છે અને તમે પણ ઘણીવાર ચોક્કસ બનાવ્યા હશે. પણ આજની રીત જોયા જેવી છે, કેમ કે મેં આમાં ઘણી સરળ રીત બતાવી છે જેથી તમે ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી ટેસ્ટી મગભાત બનાવી શકો. તો સૌથી પહેલાં અહીંયા મેં મગ લીધા છે જેને ગરમ પાણીમાં 1.5 કલાક પલાળી રાખ્યા હતા. તો મગને 2 પાણીએ વોશ કરી અને પછી મેં પલાળ્યા હતા તો મગ સરસ પલળી ગયા છે. તમારે અહીંયા જેટલા વ્યક્તિઓ માટે મગ રાંધવા હોય એટલા મુઠ્ઠી તમારે મગ લેવાના. એની સાથે જ મેં 1.5 કલાક પહેલાં અહીંયા બાસમતી ચોખા પલાળ્યા હતા. પલાળવાથી ચોખા ડબલ થઈ જાય છે, તમે જોઈ શકો છો, અને કુકિંગ ટાઈમ પણ ઘણો ઓછો થઈ જાય છે. તો ચોખાને મેં 2-3 વાર વોશ કરી અને પછી પલાળ્યા હતા અને એટલું પાણી રાખ્યું છે. ચોખા ઉપર થોડુંક પાણી રહે એટલું જ હોવું જોઈએ, કેમ કે આપણે મગ અને ચોખાને સાથે બાફવાના છીએ. તો આપણે ગેસ ઉપર કુકરને લઈ લઈએ અને ગેસને શરૂ કરીએ. તો અહીંયા મેં આ રીતની કવડી લીધી છે. તો આપણે વચ્ચે જગ્યા કરી અને કવડીને આની વચ્ચે રાખી દઈશું. તમારી પાસે જો સ્ટેન્ડ હોય તો તમે એ પણ લઈ શકો, અને વચ્ચે જો કોઈ મગ હોય તો એને પણ બહાર કાઢી લઈએ. અહીંયા જરૂરી નથી કે તમે મગ અને ભાતને પલાળીને લઈ શકો. જો તમે પલાળ્યા વગર લેતા હોય તો 5-1 મિનિટ વધારે કૂક કરવાના રહેશે, પણ પલાળીને લેવાથી ખૂબ જ સરસ છૂટા ભાત બનશે. તો આમાં 7 પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ અને લીંબુનો રસ એડ કરીશું. લીંબુના રસથી એકદમ વ્હાઈટ અને છૂટા છૂટા આપણા ભાત બનશે. અને બંનેને સાથે બાફીએ છીએ તો તેલ થોડુંક વધારે રાખવું જેથી કરી એ ઉભરાય નહીં. તો હવે સાઈડમાંથી હું થોડુંક મગમાં પાણી એડ કરું છું, કેમ કે જો ઓછું પડશે તો ચોટી જશે. તો થોડુંક પાણી મને ઓછું લાગે છે તો મેં એડ કર્યું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને આની સીટી આપણે નથી કરવાની. 10 મિનિટ સુધી એકદમ સ્લો ગેસ ઉપર થવા દેશું. તો અહીંયા મેં 10-12 મિનિટ આને થવા દીધું હતું અને ઘણું ખરું આનું પ્રેશર આઉટ થઈ ગયું છે. તો આપણે કુકરને ખોલી લઈએ. તમે જોઈ શકો છો ભાત કેટલા સરસ રંધાણા છે. અહીંયા એકદમ છૂટા છૂટા ભાત આપણા બન્યા છે. કોઈ નહીં કહે કે તમે મગભાત સાથે બાફ્યા છે. અને ઘણો ખરો કુકિંગ ટાઈમ અને મહેનત તમારી ઓછી થઈ જશે. એકદમ છૂટા છૂટા છે તમારા ભાત અને એમાં કોઈ પણ જાતનું પાણી નથી. જો તમને લાગે કે તમે ભાત બનાવ્યા છે એમાં પાણી છે તો તમે એને દૂર પણ કરી શકો છો ગાળીને. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. અહીંયા આપણા મગ પણ ખૂબ સરસ એવા બફાઈ ગયા છે. આમાં પાણી નથી તો મેં થોડુંક પાણી એમાં એડ કરીશ, કેમ કે મગ થોડી વાર પડ્યા રહેશે તો એકદમ ચોટી જશે એકબીજા સાથે. તો થોડુંક પાણી હશે તો એકદમ છૂટા છૂટા રહેશે. તો હવે વઘાર માટે એક વાસણ લઈશું અને એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈના દાણાને પહેલાં સારા એવા ફૂટવા દેશું. ત્યારબાદ 3-4 લસણની કળી છે જેને કટ કરીને એડ કરીશું. સાથે થોડીક હિંગ એડ કરી દઈએ. અહીંયા મેં મીઠા લીમડા અને તીખી 2 મરચી લીધી છે, વઘારમાં એડ કરી દેશું. અને 1/2 ચમચી જેટલું અહીંયા આખું જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે એ એડ કરીશું. ટમેટા થોડાક વધારે જ રાખવા, કેમ કે એનો ટેસ્ટ ઘણો સારો લાગે છે. સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, આપણે મગ બાફામાં નથી નાખ્યું તો બધા જ ભાગનું મીઠું એડ કરી દઈશું સાથે જ. અને થોડીક હળદર એડ કરીશું, 1/4 ટેબલ સ્પૂન જેટલી, જેથી કરી આપણા ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. તો બરાબર બધું મિક્સ કરી લીધું છે અને આને 1-1.5 મિનિટ સુધી થવા દેશું. ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આ રીતે એને થોડાક મેશ કરી લેશું, તમે જોઈ શકો છો. તો હવે આપણે મસાલામાં 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું, જેની રેસીપી ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટન પર જોવા મળશે. લસણની ચટણીને તેલમાં સારી રીતે સાતળી લેશું જ્યાં સુધી એની સારી એવી સુગંધ ના આવવા લાગે. જે કાઠિયાવાડી છે અને કાઠિયાવાડી રેસીપી પસંદ છે તેમને તો ખબર જ હશે કે લસણની ચટણીનો ટેસ્ટ કેટલો જોરદાર હોય છે. એકલી જ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. અને જો આ રીતે તમે સાતળી અને શાક બનાવશો તો શાકનો ટેસ્ટ 2 ગણો વધી જશે. લસણની ચટણી સંતળાય અને સારી એવી સુગંધ આવવા લાગે ત્યારબાદ આમાં થોડુંક પાણી એડ કરીશું, 1/2 ગ્લાસ જેટલું. અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેશું. તો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે, મસાલો પણ એકરસ થઈ ગયો છે. તો હવે આપણે જે રાંધેલા મગ છે બાફેલા એને એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. આ શાક ખૂબ જ ટેસ્ટી અને એટલું સરસ બનશે કે જે મગ નહીં ખાતા હોય ને એ પણ 1-2 વાર ચોક્કસથી માંગીને ખાશે. તો હજુ આમાં થોડુંક પાણી એડ કરીશું, કેમ કે આ મગ છે તે ભાત સાથે સર્વ થઈ છે તો આમાં થોડોક રસો હોય છે. અને થોડી વાર આ ચડશે અને શાક ઠંડુ પડશે તો રસો પણ થોડોક ઓબ્ઝર્વ કરશે, તો એ પ્રમાણે રાખવો.
આ રીતે બે મરચાં લીધા છે, જેને સાઈડમાં કટ કરી અને એડ કરીશું. આનાથી ખૂબ સરસ ટેસ્ટ પણ આવશે અને જેને મરચાં ખાવા હોય એને પણ તમે સર્વ કરી શકો છો. તો બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને આને મીડિયમ ગેસ ઉપર 4-5 મિનિટ સુધી થવા દેશું. 4-5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને વચ્ચે મેં 1-2 વાર મિક્સ કર્યું હતું. તો તમે જોઈ શકો છો મગ અલગ, રસો અલગ એવું નથી, બંને એક રસ છે. તો આ રીતે શાક બની જાય એટલે આપણે આની અંદર થોડોક લીંબુનો રસ એડ કરીશું, વધારે નથી નાખવાનો. થોડોક લીંબુનો રસ આમાં હોય તો આનો ટેસ્ટ ઘણો વધી જાય છે. ઘણા બધા ફ્રેશ ધાણા એડ કરી દેશું અને આને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણા ખૂબ જ ટેસ્ટી એવા મગ બનીને તૈયાર છે. ખૂબ જ ઓછા ટાઈમમાં અને ખૂબ જ ઓછી વસ્તુમાંથી બને છે, ખૂબ જ ઓછા મસાલાનો યુઝ થાય છે, પણ મગ ભાતનું આ કોમ્બિનેશન ખૂબ જ જોરદાર લાગે છે. તો તમે પણ એકવાર આ રીતે મગ ભાત ચોક્કસ બનાવો અને આ જુઓ ભાત કેટલા છૂટા છૂટા બન્યા છે. કોઈ નહીં કહે કે તમે મગ ભાત સાથે બનાવ્યા છે. તો તમને આજની મગ ભાત બનાવવાની આ રીત કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.